આખું પિક્ચર મારો આતરૂમાલ ભીનો થઈ ગયો. હકીકતમાં ખેડૂતનો દીકરો છું એટલે બિલકુલ નાનપણમાં ખેતી સાથે પણ બિલકુલ જોડાયેલો છું. એટલે અત્યારે ભલે બિઝનેસમાં જે પણ કરતા હોય પણ મને એમ લાગે કે મારી લાગણીનું અંદર જે હતી એ લાગણી નરેશભાઈએ વ્યક્ત કરી એવું દેખાય. ગ્રાઉન્ડ રિયાલિટી, ખરેખર જે વર્વી વાસ્તવિકતા છે, આપણને ખરેખર ન જ આમ વાતો આપણે કરીએ પણ રિયાલિટી જે છે એ રિયાલિટી એમને આપણી સમક્ષ લાવવાનો અતિ સુંદર પ્રયત્ન કર્યો છે. અને મને લાગે છે કે આ વાત જો બધા લોકો સ્વીકારીને વિચારશે કે જેમ ખેતી કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો એમ ખેડૂતને બચાવવાનો આપણે લોકો પણ જો પ્રયત્ન નહીં કરીએ તો એક ઘર છોડીને બીજું ઘર ને બીજું ઘર છોડી તો ત્રીજું ઘર, એક એક ઘરે કેન્સરના કેસ છે જેને આખી જિંદગી કોઈ પણ તમાકુ ના લીધી હોય, કંઈ પણ ના કર્યું હોય એવા કેન્સરના કેસ આપણી આજુબાજુમાં આપણે બધા જ જોઈએ છીએ. અને એ માટે આપણે ખેડૂતને નહીં બચાવીએ ને તો ખેડૂતને આ સિસ્ટમ અને બીજું બધું કોઈ બચાવી શકે એવું દેખાતું નથી. એટલા માટે આપણા બધા માટે આ એક લાગણીસભર મેસેજ છે અને જાગવાની જરૂરિયાત છે. અને ખેડૂતને બચાવવાનું શાના માટે કે ભાઈ એ મહેનત કરીને જે પક્વ છે તો આપણે બીજી બધી ઘણી જગ્યાએ બાર્ગેનિંગ કરવાની વાતો વિચારતા નથી અને ફક્ત આપણા ખેડૂતની પ્રોડક્ટ ઉપર જ બાર્ગેનિંગ વિચારીએ છીએ, એના સિવાય આપણને દેખાતું નથી કશું. શાકભાજીમાં જ આપણને બાર્ગેનિંગ દેખાય છે. આપણને આપણી ખાવાની જે વસ્તુ છે એ રોડ ઉપર બિલકુલ ગંદી જગ્યાએ મળે છે અને આપણા પહેરાના શૂઝ છે એ આપણને એસી શોરૂમમાં મળે છે. આ વિચારવાનો સમય આવી ગયો છે અને આપણે નહીં વિચારીએ ને તો આપણે આપણા બાળકોને એમનું હેલ્ધી લાઈફ નહીં આપી શકીએ. એટલે એકદમ આખા સમાજને વિચારતા કરી મૂકે એવી રીતનો બહુ સુંદર પ્રયત્ન નરેશભાઈ કર્યો છે. અસ્તુ.